જે રામકથાનો બીજો દિવસ છે અને તમે મારી પાસે જોઈ શકો છો કે જે શ્રોતાજનો છે, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો છે, એ પાણીની ખૂબ સારી વ્યવસ્થા આ 42 ડિગ્રી તાપમાનની અંદર પણ પીવાના પાણીની વ્યવસ્થા કરી અને ભાવિકોને જલપાન કરાવી રહ્યા છીએ. કાળઝાળ ગરમી છે, પણ આ ગરમી હોવા છતાં પણ અહીંયા ગરમીનું એમ કહે ને કે તણકલું પણ લોકોને નથી મળી રહ્યું, તો ખૂબ સરસ મજાનું આયોજન છે. શ્રોતાજનોને કોઈ પણ જાતની તકલીફ પડી હોય તો અહીં મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે, ત્યાં તે જઈ અને સારવાર લઈ શકે છે. મિત્રો, અહીં જે રામકથાના આયોજકો છે તેમની દ્વારા એક શ્રોતાજનો માટે સરસ સુવિધા ગોઠવવામાં આવી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે મહાસિદ્ધ મહાત્મા શ્રી લોલંગરે બાપુ વડવાળા આશ્રમ ગોંડલ મુકામે જે પરમ પૂજ્ય વિશ્વવંદની સંત શ્રી મોરારી બાપુની જે રામકથા ચાલી રહી છે તેમનો આજે બીજો દિવસ છે. તો આપણે કથા મંડપમાં જઈશું, તેમજ અહીં જે કાર્યાલયો છે તેમની પણ માહિતી લઈશું કે કાર્યાલયોમાં જો રહેવા માટે, જમવા માટે શ્રોતાજનોને કેવી સુવિધાઓ આપવામાં આવી છે તેવી તમામ બાબતોની આજે આપણે માહિતી મેળવશું. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને અહીં જે પરમ પૂજ્ય વિશ્વવંદની સંત શ્રી મોરારી બાપુની જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે નિહાળવા મળે. તો આપણે ચાલો જઈએ અંદર અને જોઈએ. કથા મંડપનો જે મેઇન ગેટ છે ત્યાંથી તમે અંદર પ્રવેશ કરશો તો તમને જમણી બાજુ ઠંડુ પાણી અને છા તેનો સ્ટોલ રાખવામાં આવ્યો છે, અને ડાબી બાજુ તમારે મોરારી બાપુના ફોટા અથવા રહેવા માટે સુવિધા જોતી હોય, કથા માટે કોઈ પાસ મેળવવો હોય તો તે કાર્યાલય પણ આવેલી છે. તેમની બાજુમાં શ્રોતાજનોને કોઈ પણ જાતની તકલીફ પડી હોય તો અહીં મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે, ત્યાં તે જઈ અને સારવાર લઈ શકે છે. ચાલો હવે આપણે કથા મંડપમાં જઈએ અને વ્યાસપીઠના દર્શન કરીએ, પૂજ્ય મોરારી બાપુના પણ દર્શન કરીએ અને અંદર અત્યારે આજે કથાનો બીજો દિવસ છે તો કેટલા શ્રોતાજનો જે કથાનું શ્રવણ કરી રહ્યા છે તે પણ નિહાળીએ. તો ચાલો જઈએ અંદર. જે રામકથાનો બીજો દિવસ છે અને તમે મારી પાસે જોઈ શકો છો કે જે શ્રોતાજનો છે તે બીજા દિવસે આખો જ ડ્રોમ ફૂલે ફૂલ જોવા મળે છે. બહુ સરસ આયોજન છે, પહેલી વાર આવું જોઈ રહ્યા છે કે આ એક એસી ડોમમાં દરેક લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે, પ્લસ આશરે 25,000 થી 30,000 લોકો આરામથી બેસી શકે એવી વ્યવસ્થા આ જગ્યા પર કરવામાં આવી છે. કાળઝાળ ગરમી છે, પણ આ ગરમી હોવા છતાં પણ અહીંયા ગરમીનું એમ કહે ને કે તણકલું પણ લોકોને નથી મળી રહ્યું, તો ખૂબ સરસ મજાનું આયોજન છે. એમાં પણ મોરારી બાપુની અમૃતવાણી આપણને સાંભળવા મળે છે, તો બહુ આનંદ થયો આ વસ્તુ સાંભળીને જોઈને. અને પહેલી વાર હું આ જગ્યા પર મોરારી બાપુની કથામાં પહેલી વાર આવ્યો છું, તો એ બાબત જોવા જાય તો મારો અનુભવ બહુ સારો રહ્યો છે. થેન્ક યુ, આભાર મિલનભાઈ, થેન્ક યુ. જય શ્રી રામ.
મિત્રો, આજે કથાનો બીજો દિવસ અને કથા વિરામ થઈ તો તમે જોઈ શકો છો કે અહીંથી જે શ્રોતાજનો છે તે પ્રસાદ માટે જઈ રહ્યા છે. મિત્રો, અહીં જે કથાનું રસપાન લેવા માટે જે શ્રોતાજનો આવે છે એમને કોઈ ભાવથી અને પ્રેમથી કોઈ ભેટ આપવી હોય તો અહીં તમે મારી પાસે જોઈ શકો છો કે અહીં ભેટ સ્વીકારવામાં આવે છે અને તે ભેટ મહાસિદ્ધ શ્રી મહાત્મા લોલંગરી બાપુનો જે આશ્રમ આવેલો છે તેમના જીર્ણોદ્ધાર તેમજ અન્ન ક્ષેત્રમાં વાપરવામાં આવશે. અહીં જે રામકથાના આયોજકો છે તેમની દ્વારા એક શ્રોતાજનો માટે સરસ સુવિધા ગોઠવવામાં આવી છે કે તમે મારી પાસે જોઈ શકો છો જે બસો છે તે પ્રાઇવેટ સંસ્થાની બસો જે ઉતારા આપવામાં આવ્યા છે જુદા જુદા, તો ત્યાં આ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે કે જે શ્રોતાજનોને તેમના ઉતારા સુધી પહોંચાડી શકે. જય શ્રી રામ. પ્રાત સ્મરણીય પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથા ગોંડલના આંગણે છે ત્યારે અમો ગોલ્ડન ગ્રુપ ગુજરાતપરાના આખી ટીમ શ્રી અશોકભાઈ પીપળિયાના માર્ગદર્શન હેઠળ લગભગ 200 વ્યક્તિની ટીમ અમે અત્યારે જુદા જુદા કાર્ય કરીએ છીએ. એમાં અમારા ભાગે હું એટલે જયપાલસિંહ જાડેજા અમો કાર્યાલયની અંદર કામ કરી રહ્યા છીએ. કાર્યાલયમાં આવતા જુદા જુદા ગામના સમગ્ર ભારત વર્ષના જે રામકથાના રસપાન કરતા આવનાર ભાવિકો માટે અમે ઉતારા વ્યવસ્થા કરીએ છીએ. ઉતારાની અંદર ખાસ કરીને ગોંડલની સેવાભાવી જે સંસ્થાઓ છે, હોસ્ટેલો છે, એ હોસ્ટેલોની અંદર અમે ભાવિકોને ઉતારો ફાળવીએ છીએ, કાર્ડ બનાવી દઈ અને સાથે સાથે બેઠક વ્યવસ્થા માટેના પાસ ઇસ્યુ કરીએ છીએ. આ ઉપરાંત ભોજન પાસની પણ વ્યવસ્થા કરીએ છીએ. સાથે સાથે અમારી ટીમના ગોલ્ડન ગ્રુપના જે સભ્યો છે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગોંડલની જે પાંખ છે, ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો છે, એ પાણીની ખૂબ સારી વ્યવસ્થા આ 42 ડિગ્રી તાપમાનની અંદર પણ પીવાના પાણીની વ્યવસ્થા કરી અને ભાવિકોને જલપાન કરાવી રહ્યા છીએ. આ ઉપરાંત ભોજન વ્યવસ્થાની અંદર પણ ગોલ્ડન ગ્રુપના મેમ્બરો અત્યારે કામ કરી રહ્યા છે અને ખૂબ સારી ભોજન વ્યવસ્થા છે એ કરી રહ્યા છે. ઉતારા સુધી વાહન વ્યવસ્થા છે. અહીંથી ગોંડલના જુદા જુદા જે સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ, ત્યાં સુધી ભાવિકોને પહોંચાડવા માટે દિવસમાં 4 વખત બસ કથા સ્થળેથી ઉતારેથી પાછી કથા સ્થળે જઈ શકે એના માટે ખૂબ સરળ, એક પણ ભાવિક આવી ગરબીની અંદર હેરાન ન થાય, ખાસ કરીને બુઝુર્ગ ભાવિકો છે એને સરળતાથી પોતાની વ્યવસ્થા થઈ શકે ઉતારે પહોંચવાની, એ કામ પણ અત્યારે અમે અમારી ટીમ દ્વારા કરી રહ્યા છીએ. ભારત માતા કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ.